ॐ नमः शिवाय। નાગપાંચમની વાર્તા। નાના સરખા ગામમાં એક ડોશી રહે, તેને સાત દીકરા અને સાતેયને પરણાવી દીધા હતા. સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને ન પીરી કહીને બોલાવતા હતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. સાત સાત વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારનું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. ભાષણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાઝેલી હતી અને તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી અને પછી તે લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી. પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી અને ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો અને તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા અને એ નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી, જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખાધી હશે તેનું પેટ તો થરશે ને, ભલે ખાધી, જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું, મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે, પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે, તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરમાં પણ કોઈની ઓથ નથી. આ તો મેં ખાવા માટે રાંધેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું, હવે તું મને તારા મનની ખરી વાત કહે, તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી. નાગણી કહે કે બહેન, તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે તે તારું પિયર સમજજે. ખોળો ભરવાનો સમય જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું મારા રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ. જ્યારે ખોડો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીઓ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોડો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી કે હવે ન પીરીનો ખોડો શું ધૂળ ભરવાનો છે, આ તો જેમ તેમ પતાવી દેવાનો, વળી ઠાટશો. ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનીએ આવી પહોંચ્યા. તેમની સાથે ચાર સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે. ડોશી અને તેની છ વહુ તો ડઘાય જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા, આટલા બધા કપડાં દાગીરાને આટલો બધો ઠાટ. ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસ ચસાવી ગયા. ખોડો ભરતી વખતે નાગકુમારોએ ઝરી કશ્યપ ભરેલા વસ્ત્રો ને હીરા મોતીના દાગીના આપ્યા અને આ બધું જોઈ નાની વહુના સાસરે તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે કે અમારી બહેનને હવે વડાવો, સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. ત્યાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું કે તારે અહીં રહેવાનું, કામમાં તારા ભાઈઓ
નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુએ રૂપાળો દીકરો અવતર્યો. એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો અને એક દિવસ નાની વહુ ગરમ થયેલું ઠંડુ દૂધ પાડવાની રાહ જોતી હતી અને તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ અને છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેણે વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી બે નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા અને ચારે વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વાર આવી, જોયું તો બે નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને બેના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટી વગાડી હશે. નાગણીને ચારેને સમજાવ્યા, કહ્યું, છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વડાવી પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ઘોડામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો છોકરો જોઈ હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી અને છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયામાં બેડું મૂકવા જાય છે. ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને બોલી જવાયું કે ખમમાં મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળી નાગકુમારનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછા ગયા ને રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી કે ખમમાં મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં, તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીની દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણી નાની વહુને મેણું માર્યું, અલિયા બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા, તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મેણું નાની વહુને હળોહળ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું. તે તો નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે, માટે ઘેર જઈને વાળો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા અને પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે, જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. અને આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ પણ ઉતરી ગયો. હે નાગદેવતા, હે નાગણીમાં, તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલે સર્વનાગ દેવકી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ સુદ નાગપંચમીની વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે ધ્યાનપૂર્વક સાંભળી હશે. આ સિવાય અમારી ચેનલમાં અમે જીવંતિકા માતાની વ્રત કથા પણ આ રીતે મૂકેલી છે, તો આપ તે પણ અમારી સાથે સાંભળજો. અને હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે રાંધણછઠની રાત્રે કેવી રીતે ચૂલો ઠારવાનો હોય તેની વિધિ જાણીશું, લાઈવ વિડીયો દ્વારા આપણે સમજીશું અને આ જ રીતે શીતળા સાતમની વાર્તા પણ સાંભળીશું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો,
મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.